પ્રણામ વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે વિડીયોમાં જોયું હતું કે ભાઈ મેનેજરનું કમિશન કેવી રીતે ગણાય. હવે આ વિડીયોની અંદર આપણે આગળની એક નવી રીતમાં જઈ રહ્યા છીએ કે ભાઈ ચલો પેઢીને નફો થયો, હવે એ નફો ભાગીદારો વચ્ચે વહેંચવાનો હોય. હવે ધારો કે 1 લાખ રૂપિયા નફો થયો, તો અંદાજ લઈએ 100 રૂપિયા નફો થયો પેઢી. 3 ભાગીદાર હતા, એક્સ, વાય અને ઝેડ. આમની વચ્ચે નફો જે વહેંચવાનો હતો એ પ્રમાણ આ રીતે હતું, 3:2:5. તો દેખીતી વસ્તુ છે, એક્સ ને 30 રૂપિયા મળે, આને 20 રૂપિયા મળે અને આને 50 રૂપિયા મળે. પણ ભૂલથી થયું કે નફો વહેંચાઈ ગયો ખોટા પ્રમાણમાં. કેવું ખોટું પ્રમાણ લેવાઈ ગયું? 4:4:2 લેવાઈ. હવે 4:4:2 લેવાઈ ગયું હોય તો આને 40 મળ્યા હોય, આને 40 મળ્યા હોય અને આને 20 મળ્યા હોય. હવે તમે વિદ્યાર્થી મિત્રો જુઓ, ખરેખર મળવા જોઈતા હતા સાચું જે છે ને આ રીતે છે, પણ નીચેનું છે તો ખોટી વહેંચણી થઈ ગઈ છે. એટલે આ ભાઈને મળવા કેટલા જોઈતા હતા? 30. મળ્યા કેટલા? 40. કેટલા વધારે મળ્યા? આને 10 રૂપિયા વધારે મળી ગયા છે, આને વધુ મળ્યા. આને 20 મળવા જોઈતા હતા, 40 મળ્યા, તો આને પણ 20 રૂપિયા વધુ મળી ગયા છે. આ ભાઈને 50 મળવા જોઈતા હતા અને 20 જ મળ્યા, તો 30 રૂપિયા ઓછા મળ્યા છે. પણ હવે પેલા જે નફાની ફાળવણી થઈ ગઈ એટલે એમના ખાતામાં પૈસા જતા રહ્યા, આપણે એમના ખાતામાંથી પૈસા પાછા લઈ લેવા પડે જેને વધુ મળ્યા છે. એટલે અહીંયા કરવાનું શું કે એક્સ ના અને વાય ના ખાતામાં પૈસા વધુ છે, એના ખાતામાંથી પૈસા પાછા લઈ લો. પાછા લેવા માટે એમનું ખાતું આપણે ઉધારવું પડે અને જેને ઓછા મળ્યા છે એના ખાતામાં જમા કરવા પડે. એટલે આની એક આમનો જ બનાવવી પડે કે એક્સ ના ખાતે ઉધાર 10 રૂપિયા, વાય ના ખાતે ઉધાર 20 રૂપિયા અને તે ઝેડ ના ખાતે જમા 30 રૂપિયા. એટલે એક્સ અને વાય ની પાસે જે વધારે હતા એ લઈ લો અને ઓછા હતા એ પાછા આપી દો. તો આ રીતે ગણતરી કરી શકાય. હવે હવે વિદ્યાર્થી મિત્રો આપણે એક રકમનો અભ્યાસ કરીએ. તમે રકમ ડિસ્પ્લે પર જોઈ રહ્યા છો, તમે આવું વાંચતા હશો, રકમ જોજો જોજો ધ્યાનથી. અંદર એક્સ વાય અને ઝેડ ની પેઢીનો નફો 1 લાખ રૂપિયા થયો છે, જે 3:2:5 માં વહેંચવાને બદલે 1:8:1 માં વહેંચેલ છે. તો ભૂલ સુધારણા નોંધ આપો. વહેંચવાનો કયા પ્રમાણમાં હતો? 3:2:5. વહેંચી કેવી રીતે નાખ્યો? 1:8:1. તો અહીં આપણે 2-3 વસ્તુ ભેગી કરી લઈએ. પેલા તો નફો કેટલો છે? તો કે 1 લાખ રૂપિયા. સાચું નફા નુકસાનનું પ્રમાણ 3:2:5. ખોટું નફા નુકસાનનું પ્રમાણ 1:8:1. હવે તમે શું કરો, એક્સ, વાય અને ઝેડ અહીંયા સાચી ફાળવણી કરો, નીચે ખોટી ફાળવણી કરો. સાચું પ્રમાણ શું હતું? 3:2:5. એટલે આ જે 1 લાખ રૂપિયા છે એને 3:2:5 માં વહેંચી દો. તો વહેંચશો એટલે એક્સ ના ભાગમાં 30,000 રૂપિયા, વાય ના ભાગમાં 20,000 રૂપિયા અને ઝેડ ના ભાગમાં 50,000 રૂપિયા. આપણે શું કર્યું? 1 લાખ રૂપિયાના ભાગ કરી દીધા. હવે ખોટી ફાળવણી 1:8:1 માં કરો. એટલે ફરીથી 1 લાખ રૂપિયાના ભાગ 1:8:1 માં કરો, તો એ ભાગ કરતા અહીંયા આવશે 10,000, અહીંયા આવશે 80,000, અહીંયા આવશે 10,000. બધાને ખબર છે ને ભાગ કેવી રીતે પડાય? કેવી રીતે ભાગ પડાય જુઓ, 1 લાખ છે તો 1 લાખ × 1/10, આ તો અંક ટોટલ 10 થઈ જાય. પછી 1 લાખ × 8/10, 1 લાખ × 1/10 અને એમ કરીને ભાગ પડ્યા. હવે આને મળવાના કેટલા હતા? 30. મળ્યા કેટલા? 10. તો કેટલા ઓછા મળ્યા? 20,000 રૂપિયા. આની બાદ બાકી કરો તો માઇનસમાં 60,000 રૂપિયા, આની બાદ બાકી કરો તો 40,000 રૂપિયા.
હવે એક સાદો નિયમ યાદ રાખવાનો કે ભાઈ માઇનસ આવે એનું ખાતું ઉધારી દો, પ્લસ આવે એનું ખાતું જમા કરી દો. તો અહીં તમે જુઓ આ જમા થશે, આ ઉધાર થશે, આ જમા થશે. તો નીચે તમારે એક આમનોદ આપવાની હોય જેને ભૂલ સુધારણા નોંધ કહેવાય. હવે આ ભૂલ સુધારણા નોંધ ની અંદર કોનું ખાતું આપણે ઉધારીએ છીએ? વાય નું. તો લખવાનું વાય ખાતે ઉધાર 60,000, તે એક્સ અને ઝેડ, એક્સ ખાતે જમા, ઝેડ ખાતે જમા. એક્સ ખાતે 20,000 જમા કરો અને ઝેડ ખાતે 40,000 જમા કરો. એટલે 40 ને 20 60 થઈ જાય. એવું જરૂરી નથી કે ભાઈ એકનું ખાતું ઉધાર થાય બે નું જમા થાય. તો જે માઇનસ આવે એનું ખાતું ઉધાર કરી દેવાનું, પ્લસ આવે એનું ખાતું જમા કરી દેવાનું. હવે આ જે રકમો છે એમાં ભૂલ સુધારણાનો દાખલો તમે અહીંયા જોઈ રહ્યા છો. હવે નફા નુકસાનનું પ્રમાણ સાચું કયું છે, ખોટું કયું છે? ઘણી વખત એમ લખ્યું હોય કે આ પ્રમાણને વેચવાને બદલે સરખે હિસ્સે. સરખે હિસ્સેનો મતલબ શું થાય? ત્રણ ભાગીદાર હોય તો 1:1, એ મુજબ તમારે ગણતરી કરી અને આ સ્ટેપમાં જવાબ લાવી દેવાનો રહેશે. અહીંયા નીચેની આમનોદ જે છે એનો 1 માર્ક્સ હોય, ઉપરની ગણતરી કરો એના 2 માર્ક્સ હોય. પણ ધ્યાન શું રાખવાનું તમારે? માઇનસ નું ખાતું ઉધાર, પ્લસ નું ખાતું જમા. આ જે કોષ્ટક તમે બનાવો છો આ કોષ્ટકમાં ઉપર જે ફાળવણી કરો ને એ સાચી ફાળવણી, સાચું પ્રમાણ ઉપર લખવાનું, ખોટું પ્રમાણ નીચે લખવાનું અને એ મુજબ નફાના ભાગ કરી અને તમારે ગણતરી કરવાની રહેશે.